કરજણ એલસીબી પોલીસે બાતમીના આધારે પીએમસીના ગોડાઉન નજીકથી 3 બુટલેગરોને ઝડપી લઈને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ વિસ્તારમાં ખાનગીમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કરજણ ટાઉનના સુરેનગર ખાતે રહેતો સાગરભાઈ રાઠીના પોતાની સફેદ કલરની એક્ટિવા મોટરસાઇકલ પર વિદેશી દારૂની પેટ્રોલ લઈને નવા બજાર રેલવેના બ્રિજ નીચે દારૂની ડિલિવરી આપવા માટે ઉભો હતો, જેને લઈને પોલીસે પાકી બાતમીના આધારે તે દિશામાં રેલવે બ્રિજના નીચે છૂટા છવાયા જવાનો ગોઠવાયા હતા। જેવો જ સાગર રાઠી એક્ટિવા લઈ બજાર સમિતિ તરફ બ્રિજ નીચે આવતા અનેક ઇસમ હોન્ડા મોટરસાયકલ લઈને ઉભેલો હતો। એક્ટિવા પર આવેલા થેલો હોન્ડા મોટર સાઇન વાળા બાઇક વાળાને આપતા તે દરમિયાન પોલીસે દબોચી લીધા હતા। થેલા તપાસ કરતા થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના પાઉચ ભરેલા મળી આવ્યા હતા। ત્યારબાદ બંને સમૂહને પૂછપરછ સાગર મહેશ રાઠી સૂર્યનગર પટેલ ચેમ્બર્સ નવા બજાર કરજણ તેમજ બીજો સ્નેહલ મહેશ ચૌહાણ નિવાસી ગોહિલવાસ જૂની છત્રડી તાલુકા કરજણ હોવાનું જણાવ્યું હતું। પોલીસે દારૂની પહેરાફેરી બાબતમાં પૂછપરછ કરવા માટે જણાવતા કરજણ સમિતિ ખાતે આવેલા ગોદાઉનમાંથી લાવેલા હોવાનું જણાવ્યું છે। ગોદાઉન તપાસ કરતા ગોદાઉનમાંથી રૂપિયા 48,000 વિદેશી દારૂની કાચની બોટલો મળી આવી હતી। પોલીસે 55,000 દારૂ બોટલ અને બાઇકો મળી 1,23,000 નો મુદ્દામાલ કબજે કરી બંને ની અટક કરી, જ્યારે જથ્થો મોકલનાર તરુણ પંચાલ રહેવાસી વીર વિઠ્ઠલ સોસાયટી કરજણ સહિત 3 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।